હેલો ફ્રેન્ડ્સ સ્ટાન્ડર્ડ સિક્સ સબ્જેક્ટ ઇંગ્લિશ ગયા લેક્ચર સુધી આપણે ગ્રામરનો ટોપિક શીખતા હતા આજે આપણે લેસનની અંદર એટલે કે ટેક્સ્ટની અંદર અભ્યાસ કરીશું ટેક્સ્ટની અંદર આપણે યુનિટ વન અને યુનિટ ટુ શીખી ગયા છે યાદ છે ને સરસ ચાલો તો આજે આપણે ગ્રામરની અંદરથી અભ્યાસ શીખ્યા બાદ જે આપણું ટેક્સ્ટ છે એની અંદર જોઈએ ટેક્સ્ટની અંદર આપણે યુનિટ થ્રી ફોર્ટ એન્ડ વોનનો અભ્યાસ કરવાનો છે તો તમારે તમારા ચોપડીની અંદર જોવાનું છે તો તમે ચોપડી લઈને તૈયાર છો ને સરસ ચાલો તો ચોપડીની અંદર યુનિટ થ્રી ફોર્ટ એન્ડ વોન એક્ટિવિટી વનની અંદર એક કાવ્ય આપેલું છે તો આપણે એ કાવ્ય ગાઈશું વાંચીશું અને પછી એના સ્પેલિંગનો અભ્યાસ કરીશું તો સૌ હું કાવ્ય વાંચું છું તમારે તમારી ચોપડીની અંદર જોવાનું છે મદન મંચૂર બોન એટ જનકપુર સ્ટડી એટ જ્ઞાનપુર વર્ક એટ કર્મપુર મેરિડ એટ જીવનપુર

સમજીએ તો પહેલી લાઈનની અંદર આપેલું છે મદન મંચુર એટલે કે એક નામ છે મદન મંચુર એક વ્યક્તિ છે એનું નામ છે સેકન્ડ લાઈનમાં આપેલું છે બોન એટ જનકપુર બી ઓઆર એન બોન બોન એટલે કે જન્મ થયો હતો તો જે મદન મંચુર હતો એનો જન્મ ક્યાં આગળ એટ જનકપુર તો તેનો જન્મ જનકપુરમાં થયો હતો સ્ટડીડ એટ જ્ઞાનપુર અહીંયા સ્ટડી એટલે કે અભ્યાસ કરવો એનું ભૂતકાળનું રૂપ છે ગ્રામરની અંદર મેં સમજાવ્યું હતું ને એસ ટીયુ ડી વાય હોય તો ભૂતકાળની અંદર વાયને કાઢી અને આપણે આઈ ઈડી કરતા હતા યાદ છે ને સરસ તો સ્ટડી એટ જ્ઞાનપુર સ્ટડીડ એટલે કે અભ્યાસ કરવો તો તેણે તેનો અભ્યાસ ક્યાં કર્યો હતો જ્ઞાનપુરમાં વર્કડ એટ કર્મપુર વર્ક અહીંયા પણ ભૂતકાળનું રૂપ છે ડબ્લ્યુ ઓઆર કે વર્ક એટલે કામ કરવું અને પાછળ મૂળ રૂપની પાછળ ઈડી લગાવ્યું છે એટલે કે ભૂતકાળ થાય છે વર્કડ એટ કર્મપુર એટલે કે કર્મપુરમાં કામ કર્યું મેરિડ એટ જીવનપુર હવે મેરી એટલે લગ્ન કરવા અને મેરીડ એટલે કે લગ્ન કર્યા તો ક્યાં એણે લગ્ન કર્યા જીવનપુરની અંદર ફેલ ઇલ ઓન ફ્રાઈડે ફેલ ઈલ તો ફેલ ઈલ એટલે કે માંદો પડ્યો તો ક્યારે ફ્રાઈડે ફ્રાઈડે એટલે કે કયો વાર થશે શુક્રવારે તો શુક્રવારે તે માંદો પડ્યો એડમિટ ઓન સેટરડે એડમિટ એડમિટ કરવું એટલે શું થશે દાખલ કરવું ક્યાં આગળ હવે માંદા પડે તો એને એડમિટ તો કરવા પડે ને તો હોસ્પિટલમાં તેને શનિવારે દાખલ કર્યો વર્ષ ઓન મંડે વર્ષ વર્ષ એટલે કે અહીંયા આગળ તબિયત વધારે જ બગડી તો મંડે એટલે કયો વાર થશે સોમવાર તો સોમવારે તેની તબિયત વધારે બગડી ડાઇડ ઓન ટ્યુઝડે ડાયડ એટલે કે અહીંયા મરણ પામ્યો તો ક્યારે મરણ પામ્યો હતો ટ્યુઝડે ટ્યુઝડે એટલે કયો વાર થશે મંગળવાર ઓકે યસ ક્રિમેટેડ ઓન વેનર્સ હવે ક્રિમેટેડ એટલે કે અગ્નિદાહ આપવા એટલે કે માણસ મરી જાય પછી એને સ્મશાનમાં લઈ જાય અને એને બાળે છે ને એ ક્રિયાને શું કહેવાય અગ્નિદાહ કહેવાય તો મંગળવારે મરી ગયો અને બુધવારે એને અગ્નિદાહ કર્યો ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મંચુર એવી આ વાર્તા હતી કોની તો મદન મંચુરની બરાબર ને સરસ ચલો તો હવે આપણે એના શબ્દાર્થનો અભ્યાસ કરીએ ટી ઓ બી ઈ બી ઓ આર એન ટુ બી બોર્ન ટુ બી બોર્ન એટલે કે જન્મવું ટી ઓ ટુ એસ ટી યુ ડી વાય ટુ સ્ટડી ટુ સ્ટડી એટલે કે અભ્યાસ કરવો તો અહીંયા આગળ કાવ્યની અંદર એનું ભૂતકાળનું રૂપ આપેલું છે સ્ટડીડ સ્ટડીડ એ શેનું ભૂતકાળ છે તો એસટીયુ ડી વાય સ્ટડીનું બરાબર ને ભૂતકાળના રૂપ આપણે ગ્રામરમાં શીખવાડી દીધેલા છે ટુ વર્ક ટુ વર્ક એટલે કે કામ કરવું તો ડબલ્યુ ઓઆ આર કે ઈડી વર્કડ છે એનું મૂળ રૂપ કયું થાય છે ડબલ્યુ ઓઆ આર કે વર્ક એ મૂળરૂપ છે અને એનું ભૂતકાળ કયું થાય વર્કડ એટલે કે કામ કરવું ટુ મેરી ટુ મેરી એટલે કે લગ્ન કરવા તો અહીંયા આગળ ભૂતકાળનું રૂપ કયું આપેલું છે મેરીડ એમ એ ડબલ આર આઈ ઈ ડી મેરીડ એ શેનું ભૂતકાળ છે તો એમ એ ડબલ આર વાય મેરીનું ભૂતકાળ છે ટી ઓ ટુ એફ એ ડબલ એલ ફોલ આઈ ડબલ ઇલ ઇલ ટુ ફોલ ઇલ એટલે કે માંદા પડવું તો ફેલ ઈલ નું ભૂતકાળ શું થાય છે ફોલ ઇલ બરાબર ને તો એ ફોલ ઈલનું ભૂતકાળનું રૂપ છે ત્યારબાદ ટી ઓ ટુ એ ડી એમ આઈ ટી ટુ એડમિટ એડમિટ એટલે કે દાખલ થવું તો એ સેનું ભૂતકાળ છે એડમિટેડ કાવ્યની અંદર આવેલો શબ્દ છે ખ્યાલ છે ને છેલ્લેથી છઠ્ઠી લીટીમાં જોઈએ એડમિટ એડમિટ એટલે કે દાખલ કર્યો તો એને ક્યાં દાખલ કર્યો હતો હોસ્પિટલમાં કયા વારે સેટરડે ઓકે ચલો ડબલ્યુ ઓર એસ ઇ વર્ષ વર્ષ એટલે કે વધારે ખરાબ અહીંયા વધારે ખરાબ એટલે કે બેડનું કમ્પેરેટિવ છે બરાબર ને કમ્પેરેટિવ એટલે કે એના જેવું કે બેડ થવું એટલે કે ખરાબ થવું તો એની તબિયત વધારે ખરાબ ક્યારે થઈ હતી વર્ષ ક્યારે થઈ હતી જુઓ કાવ્યમાં આપેલું છે યસ મંડે ઓકે ચાલો નેક્સ્ટ હવે આપણે અહીં આગળ એક કોષ્ટક આપેલું છે સૂચના આપેલી છે કે અહીં આપેલા શબ્દ જેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ વસ્તુ તમારે પીડીએફ ફાઇલમાંથી જોઈને અંગ્રેજીની નોટમાં અત્યાર સુધી હમણાં આપણે ગ્રામર ચલાવતા હતા આજનું જે હોમવર્ક આપવામાં આવશે એ કઈ નોટમાં લખવાનું થશે ટેક્સ્ટબુક જે આપણે ચોપડીના પાઠ ચલાવીએ છીએ ને એમાં લખવાનું છે તો સૂચના આપેલી છે કે અહીં આપેલા શબ્દ જેવા શબ્દ કાવ્યમાંથી શોધીને લખો પહેલી કોલમ છે સ્ટડીડ તો એના જેવા જ ભૂતકાળના રૂપો કયા કયા આપેલા છે વર્કડ મેરીડ એડમિટ ડાઈડ અને ક્રિમિટેડ ઓકે સેકન્ડ કોલમની અંદર જુઓ તો કયા કયા ડે આ કાવ્યની અંદર આવેલા છે તો મંડે ટ્યુઝડે વેનસડે ફ્રાઈડે અને સેટરડે ઓકે ત્યારબાદ થર્ડ કોલમની અંદર જોઈએ તો જનકપુર તો એના જેવા બીજા શબ્દો કયા છે જ્ઞાનપુર કર્મપુર અને જીવનપુર ઓકે ચલો હવે છેલ્લી કોલમ છે કે બાકી રહેલા શબ્દ આપણે આ કાવ્ય લખ્યું એની અંદર જે બાકી રહેલા શબ્દો છે તો કયા કયા છે તો મદન મંચૂર બોન એટ ફિલ ઇલ ઓન સ્ટોરી ઓફ વોશ અને વોશ તો તમારે આવી રીતે લખવાનું છે બરાબર હવે આપણે એક્ટિવિટી ટુની અંદર જોઈએ અહીં આગળ સૂચના આપેલી છે કે તમારા શિક્ષક પાસે વારાફરથી જાઓ તમને જે ચિઠ્ઠી આપે એ ક્રિયા કરો અને તમે કઈ ક્રિયા કરી એ તમારા મિત્ર તને ઓળખાવા દો તો આ ફક્ત વાંચવાનું છે અને સમજવાનું છે કારણ કે આપણે અહીંયા અત્યારે ઓનલાઈન ભણીએ છીએ બરાબર ને તો એડમિટ અમીર પ્લેડ ક્રિકેટ હવે તો અહીંયા આગળ જે છોકરાને બોલાવેલું છે અમીર અમીર નામ છે પ્લેડ ક્રિકેટ એટલે કે અમીર ક્રિકેટ રમ્યો હતો જયા સેંગ સોંગ જયાએ ગીત ગાયું હતું અમીર શેસ આઈ પ્લેડ ક્રિકેટ અમીરે કહ્યું કે હું ક્રિકેટ રમ્યો હતો જયા શેસ હવે સેઝ એટલે કે અહીંયા બે જે ટપકા છે એને આપણે શેઝ કહેવાય એટલે કે બોલે છે તો જયા શું બોલે છે આઈ ગીત ગાયું હતું ઓકે તો આ એક્ટિવિટી આપણે લખવાની થતી નથી હવે આપણે એક્ટિવિટી થ્રીની અંદર જોઈએ તમે અરે ચોપડીની અંદર જોવાનું છે સ્ક્રીનની અંદર કદાચ તમને વાંચવામાં જો કદાચ તકલીફ થાય પણ તમારે અભ્યાસ કરો ત્યારે આપણે કઈ વસ્તુ જોડે રાખવાની હોય પાઠ્યપુસ્તક નોટ પેન્સિલને બધી જ વસ્તુ આપણી જોડે હોવી જોઈએ ને ચાલો તો ચોપડીની અંદર જુઓ અથવા તો સ્ક્રીન ઉપર જુઓ અહીંયા આગળ તમે વાલ્યા લૂંટારાની વાર્તા જાણો છો જાણો છો તો અહીં વાલ્યા વિશે થોડાક વાક્ય આપેલા છે તથા બોક્સના કેટલાક શબ્દો આપ્યા છે એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે હવે અહીંયા આગળ જે આ ખાલી જગ્યાના જે કોન્સ છે એ આપણે ગ્રામરમાં મેં સમજાવ્યા છે કયા ભૂતકાળ શીખી ગયા છે ને કે ભૂતકાળની અંદર એમ અને ઇઝ હોય તો એનું ભૂતકાળ શું થઈ જાય વોઝ થઈ જાય પણ જ્યારે એ ઈ આર હોય તો એનું ભૂતકાળ શું થઈ જશે ડબ્લ્યુ ઇ આર ઈ વેર થઈ જશે બરાબર તો એને લગતા કેટલાક વાક્ય છે જોઈએ આપણે વાલ્યા ખાલી જગ્યા અરોબર તો વાલ્યો એક રોબર રોબર એટલે કે શું હતો લૂંટારો તો વાલીઓ એક હતો એક વચન હોય તો શું આવે વોઝ આવે એટલે કે વાલિયા વોઝ અ રોબર વાલ્યો એક લૂંટારો હતો નેક્સ્ટ આગળ જોઈએ હી ખાલી જગ્યા ઇન અ ફોરેસ્ટ હવે તે ફોરેસ્ટ ફોરેસ્ટ એટલે શું થશે ખ્યાલ છે કોઈને યસ જંગલ બરાબર ને એટલે કે તે ક્યાં રહેતો હતો જંગલમાં રહેતો હતો આ એક વાર્તા છે અને મેં સમજાવ્યું હતું ને કે વાર્તા એટલે કે થઈ ગયેલી વસ્તુ અને થઈ ગયેલી વસ્તુ એટલે શું કહેવામાં આવે છે એને ટેન્સ એટલે કે ભૂતકાળ એટલે લીવનું ભૂતકાળ શું થઈ જશે લીવડ હી લીવડ ઇન અ ફોરેસ્ટ તે જંગલમાં રહેતો હતો આગળ હી ખાલી જગ્યા પીપલ લૂંટડ અહીંયા લૂંટડ એટલે કે લૂંટતો હતો બરાબર ને તે લોકોને લૂંટી લેતો હતો હવે લૂંટારાનું કામ શું હોય છે લોકોને લૂંટવાનું જ હોય ને સો પીપલ ખાલી જગ્યા અફ્રેડ ઓફ હિમ હવે અહીંયા પીપલ એટલે કે લોકો લોકો એ બહુવચન છે તો બહુવચન હોય તો ભૂતકાળની અંદર શું આવે વેર આવે સો પીપલ વેર અફ્રેડ ઓફ હિમ તેથી લોકો તેનાથી ડરતા હતા હિઝ ફેમિલી ખાલી જગ્યા નોટ હેપી વિથ હિમ હવે તેનો પરિવાર જે હતો એ તેનાથી ખુશ ન હતો એટલે અહીંયા શું આવશે વોઝ હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ તેથી તેનો પરિવાર તેનાથી ખુશ ન હતો પરિવારના લોકોને નહોતું ગમતું ક્યાં લૂંટાપાર કરે બરાબર ને વન્સ નારદ મુનિ ખાલી જગ્યા થ્રુ ધ ફોરેસ્ટ પસાર થયા હતા હવે અહીંયા આપણે આગળ સમજાયેલું છે કે પાસ હોય તો પાસનું ભૂતકાળ શું થશે પાછળ મૂળ રૂપની પાછળ ઈડી લાગશે તો એકવાર વાર નારદ મુનિ એ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા હીસ એડવાઇસ ખાલી જગ્યા વાલ્યાસ લાઈફ હીસ એડવાઇસ એડવાઇસ એટલે શું થશે તેની સલાહ તો તેમની સલાહથી ચેન્જ ચેન્જ એટલે કે બદલાઈ ગયું શું બદલાઈ ગયું તો વાલ્યાસ લાઈફ એટલે કે તેમની સલાહથી વાલિયાનું જીવન બદલાઈ ગયું તો અહીંયા ચેન્જનું ભૂતકાળ શું થશે ચેન્જડ વાલ્યા ધ રોબર બીકેમ કેમ વાલ્મિકી ધ સેન્ટ એટલે કે જે વાલીઓ લૂંટારો હતો એ બીકેમ બીકેમ એટલે કે બની ગયો શું બની ગયો તો વાલ્મિકી એવો સંત બની ગયો હી ખાલી જગ્યા ધ રામાયણ અને તેમણે રામાયણ લખી હતી તો રાઈટનું ભૂતકાળ શું થશે ડબલ્યુ આર રોડ તો વાલીઓ જે લૂંટારો હતો એ વાલ્મીકી સંત બની ગયો અને તેમણે કઈ કવિતા એટલે કે એક મોટો મહાગ્રંથ લખ્યો હતો કે જેને આપણે હિન્દુઓમાં પવિત્ર ગણવામાં આવે છે એ છે રામાયણ બરાબર ને ચાલો તો હવે આપણે એના શબ્દાર્થનો અભ્યાસ કરીએ શબ્દાર્થની અંદર આર ઓ ડબલ બી ઈ આર રોબર રોબર એટલે કે લૂંટારો કે જે લૂંટમાર કરે ટી ઓ એલ આઈ વી ઈ લીવ ટુ લીવ ટુ લીવ એટલે કે રહેવું એફ ઓ આર ઇ એસ ટી ફોરેસ્ટ ફોરેસ્ટ એટલે કે જંગલ ટી ઓ ટુ એલ ડબલ ઓ ટી લૂંટ ટુ લૂંટ એટલે કે લૂંટવું તો લૂંટડ એ શેનું ભૂતકાળ છે એલ ડબલ ઓ ટી લૂંટનું ભૂતકાળ છે ઓ ટુ બી ઈ ए एफ आर ए आई डी ऑफरेड ओ एफ ऑफ टू बी ऑफरेड ऑफ टू बी ऑफरेड ऑफ एट्ल के थी डरव ए डी वी आई सीई एडवाइज एडवाइज एट सलाह आप टू सी एच ए एन जी ई चेन्ज टू चेन्ज टू चेन्ज एट बदलवू अथवा तो बदलाव કે જેનો ભૂતકાળ છે તો સીએચી ટી ઓ ટુ બી ઈ સી ઓ એમ ઈ ટુ બી કેમ ટુ બી કેમ એટલે કે થવું અથવા તો બનવું કે જે બી કેમ બી ઈ સીએમ ઈ બીકેમ એ ભૂતકાળ છે તો સેનું ભૂતકાળ છે તો B E C O M E નો બિકમ નો ભૂતકાળ છે બરાબર ને S A I N T S A I N T સેન્ટ સેન્ડ એટલે કે સંત કે જેને મહાપુરુષ કહેવાય T O W R I T E ટુ રાઈટ ટુ રાઈટ એટલે કે લખું તો અહીં આગળ W R O T E રોટ ખાલી જગ્યામાં આપ્યું છે ને રોટ રોટ એ સેનું છે ભૂતકાળ તો ડબલ્યુ આર આઈ ટી ઈ રાઇટનું ભૂતકાળ છે તો આજે આપણે લેક્ચરની અંદર યુનિટ ત્રણ ફોર્ટ એન્ડ વનનો અભ્યાસ કર્યો એની અંદર એક્ટિવિટી વન ટુ અને થ્રી થ્રી સુધીને શીખી ગયા છે તો આજના હોમવર્કની અંદર પીડીએફ ફાઇલમાંથી જોઈ અને લખવાનું છે સાથે સાથે એના સ્પેલિંગો પણ તૈયાર કરવાના છે વધુ આપણે આવતા વિડીયોમાં અભ્યાસ કરીશું ઓકે થેન્ક યુ